નમસ્કાર, એટીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. એબીવીપી થરાદ શાખા દ્વારા ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવી સમસ્યાઓનો નિવેડો લાવવાની માંગ કરી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા આજરોજ થરાદ ડેપો પ્રશાસને આવેદનપત્ર પાઠવી સમસ્યાનો નિવેડો લાવવાની માંગ કરી હતી. એબીવીપી એ વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન હોય, વિદ્યાર્થીઓને હિતને ધ્યાનમાં રાખીને કામ કરે છે, ત્યારે વિદ્યાર્થીઓને બસ બાબતે મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા એબીવીપી થરાદ શાખાએ થરાદ ડેપો સહિત ઉચ્ચ સ્તરીય રજૂઆત કરી હતી, જેમાં બોરિયા લખાપુરા નાઇટ બસ આજે માંગરોળથી પસાર કરવી, કોળાવા ચોટીલ નવી બસ શરૂ કરવી, ડેપોથી સરકારી કોલેજ થરાદ સુધી જવા બસ સેવા શરૂ કરવી, ધાનેરા બસ બક્ષીપંચ શાળા સહિત વડગામડા ઊભી રાખવી, બાબર વજાપુર બસ રેગ્યુલર કરવી, ગાંધીનગર ડીમા બસ લોકલ કરવી, સરકારી કોલેજ સહિત ગાયત્રી વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને ચડવા ઉતરવા માટે બસ ઊભી રાખવી, વિવિધ બસોની સારવારમાં 10 વાગે તથા સાંજે 5 વાગે ડેપોમાંથી ઉપડવામાં આવે છે, લુણાલ બસ ભાપડી સુધી લંબાવવી તથા કેટલીક બસો અનિયમિત હોય નિયમિત કરાવવી, બસ સ્ટોપ પર બસો ઊભી રાખવી જેવી 25 માંગણીઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને જો વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈ બસોની સમસ્યાઓ બાબતે 15 દિવસમાં નિરાકરણ લાવવામાં નહીં આવે તો એબીવીપી ઉગ્ર દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. થરાદથી પ્રકાશ ચૌધરીના ખાસ સમાચાર જાણવા જોતા રહો એટીએન ટીવી ન્યૂઝ.